एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम। अमदावाद में चौथी छात्र संसद यूथ पार्लियामेंट नु करायु आयोजन। छात्र संसद अने इंस्टिट्यूट ऑफ चार्टर एकाउंट्स ऑफ इंडिया अने उद्गम स्कूल ना सहयोग थी तारीख 6-7-8 जानुआरी दरमियान अमदावाद में युवा सांसद नु आयोजन करवामां आव्युं छे। आ 3 दिवसीय कॉन्फरन्स में 10 शहरोनी 52 संस्थाओं 550 थी वधु विद्यार्थीओ अमदावाद आवशे। विविध समितिओमां भाग लेशे अने वर्तमान बाबतोना कायदा अंगे चर्चा करशे। छात्र संसद यूथ पार्लामेंट अमदावादनो उद्घाटन समारोह 6 जानुआरीए आइकॉनिक सरदार पटेल मेमोरियल साहिबाग खाते योजनार छे। छात्र संसद अमदावाद 2023 ना उद्घाटन समारोहमां अनेक महानुभाव खास उपस्थित रहेनार पण छे। छात्र संसद अने उद्गम स्कूल जोड़े एक छात्र संसद नु आयोजन करी रह्या छे। 6 तारीखे एनु इनॉग्युरेशन छे अने 7 अने 8 बे दिवस आ छात्र संसद उद्गम स्कूल ना प्रांगण मां आपणे योजी रह्या छे, जेमां 1000 थी वधारे विद्यार्थीओ लाभ लई रह्या छे अने एमां जे एक्सपर्ट्स छे एमने आपणे इनवाइट करेला छे। एमां ओम बिरलाजी वर्च्युअली आवाना छे, सीए अनिकेत तलाटी वाइस प्रेसिडेंट ऑफ इंस्टिट्यूट ऑफ चार्टर्ड अकाउंटंट्स ऑफ इंडिया तेओ पण आवाना छे, श्री कैलाश विजयवर्गीय, जस्टिस केजी बालासुब्रमण्यम, डॉक्टर किरण बेदी, एमएस बिट्टा, एयर मार्शल अनिल खोसला, एडवोकेट चारु प्रज्ञा, चिरंजीव पटेल हाजर रहेवाना छे अने छोकराओने विद्यार्थीओने यंग इंडियाने आपणे एक नवी दिशा એમાં એમની મૌલિકતા નિખારવા માટેનો પરિચય આ છાત્ર સંસદમાં કરાવીશું। તેઓ નવા ઇસ્યુઝ શું છે ઇન્ડિયાના અને એના ઉપર સોલ્યુશન્સ કેવી રીતે આવી શકે એના ઉપર ચર્ચા કરવાના છે। એટલે કે એમ કહી શકાય કે ધીસ ઇવેન્ટ ઇઝ ઓફ ધ સ્ટુડન્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ એન્ડ બાય ધ સ્ટુડન્ટ્સ। લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, ભારતના 37મા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કેજી બાલકૃષ્ણન, ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ડૉક્ટર કિરણ બેદી, ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિઝમ ફ્રન્ટના અધ્યક્ષ એમએસ બિટ્ટા, ભારતીય વાયુસેના 42મા વાઇસ ચીફ એર માર્શલ અનિલ ખોસલા સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહેશે। 7મી અને 8મી જાન્યુઆરીના રોજ 550 સંસદ સભ્યો 11 જુદી જુદી સમિતિના વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને એક બિલ તૈયાર કરશે જે સોલ્યુશન પેપર હશે। આ પહેલ એક અને બધા માટે સમૃદ્ધ શિક્ષણ અનુભવ તરીકે સેવા આપવાનું વચન આપે છે। આ બધામાં મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યંત મહત્વપૂર્ણ શીખવાનો અનુભવ છે અને જેમાં તેઓ વર્તમાન બાબતો, ચર્ચાની તકનીકો, અન્ય લોકોમાં સંશોધન કૌશલ્યો સમજે આમ તેમજ સર્વગ્રાહી શિક્ષણનો અનુભવ આપે તેનો ખાસ ઊંડો હેતુ છે। ભારતીય પર્યાવરણ સુરક્ષા એજન્સી, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાજ્યસભા, લોકસભા, અખિલ ભારતીય રાજકીય પક્ષોની મીટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવા અનેક વિષયો ઉપર ચર્ચા પણ કરશે। તો મિત્રો, આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।